गुड मॉर्निंग, वेलकम टू अवर महर सेकेंडरी स्कूल चैनल। मित्रों, लास्ट वीडियो में आपणे जोयुं के हाउ टू राइट स्पीच। जयारे आपणे स्पीच लखवाना होईए त्यारे कई कई बाबतो ध्यानमां राखवी जरूरी छे ए आपणे बराबर जोई लीधुं। एमां मैं तमने केटलीक एक्सरसाइज पण आपेली हती, बराबर। ए एक्सरसाइज आपणे सॉल्व करीए छे जेथी करीने तमने सारामां सारी स्पीच तैयार करवामां मददरूप थई शके। मैं तमने एवुं पण एक क्वेश्चन आपेलो हतो, यू आर पार्टिसिपेटिंग इन एन इलोक्यूशन कॉम्पिटिशन ऑन क्लीनलीनेस कैम्पियन फॉर अवर स्ट्रीट, राइट योर स्पीच। बराबर, એટલે કે સ્વચ્છતા અભિયાન ઉપર તમારે સ્પીચ આપવાની છે, અને એ સ્પીચ ક્યાં આપવાની છે? ઇલોક્યુશન કોમ્પિટિશન, એક વક્તૃત્વ સ્પર્ધા છે, અને વક્તૃત્વ સ્પર્ધામાં તમે સ્પીચ આપવા જઈ રહ્યા છો, તો તમે કેવી રીતે તમારી સ્પીચ તૈયાર કરી શકો? અહીંયા મેં એક મોડ્યુલ નમૂના તરીકેની સ્પીચ કરી છે, જે તમે લખી પણ શકો અને તૈયાર કરી પણ શકો। એમાં આપણે એ પણ જોયું હતું કે જે ફર્સ્ટ પેરેગ્રાફ છે, મોટા ભાગે મોસ્ટલી સ્પીચમાં આપણે ચાર પેરેગ્રાફ લખીએ છીએ। એમાં જે ફર્સ્ટ પેરેગ્રાફ છે, ઇન્ટ્રોડક્શન એન્ડ વ્યૂ, બરાબર, એ આપણે જોયો હતો, જેમાં આપણે લખેલું હતું રિસ્પેક્ટેડ ચીફ ગેસ્ટ, પ્રિન્સિપાલ, ટીચર્સ એન્ડ અધર ઓનરેબલ ડિગ્નિટરીઝ ઓન ધ સ્ટેજ એન્ડ માય લવિંગ બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ ટુડે આઈ। હવે અહીંયા નામ લખેલું નથી મિત્રો, તો અહીંયા નામ શું લખીશું? આઈ એમ શિવાંગ પટેલ, સ્ટુડન્ટ્સ ઓફ ક્લાસ 12th અથવા ક્લાસ 11 અથવા ક્લાસ 10th, ગોઈંગ ટુ ગીવ યુ સ્પીચ ઓન વેરી ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ। હવે અહીંયા આપણે કયો સબ્જેક્ટ લખવાનો છે? તો આપણને સબ્જેક્ટ આપેલો છે, કયો છે? અહીંયા આપણે કયું નામ લખીશું? ક્લીનલીનેસ કેમ્પિયન। આઈ હોપ ધેટ યુ વિલ લિસન ટુ મી વેરી કામલી, તમે મને શાંતિથી સાંભળશો, એન્ડ કેરફુલી, કાળજીપૂર્વક સાંભળશો, બીકોઝ ધીસ સ્પીચ વિલ એડ અ ન્યૂ નોલેજ એન્ડ વિલ બી હેલ્પફુલ ટુ યુ ઇન યોર ફ્યુચર એઝ વેલ, ભવિષ્યમાં પણ તમને મદદરૂપ થશે, બરાબર। હવે આપણે આપણો જે ટોપિક છે એ ટોપિક ઉપર લખવાનું હોય ત્યારે કેવી રીતે સહેલું, સારું અને સરળ શબ્દોમાં લખી શકાય? તો સ્વચ્છતા એ શું છે? જ્યારે મારે જાહેર લોકોની સામે બોલવાનું હોય, જાહેરમાં બોલવાનું હોય, ત્યારે એ દરેકના જીવનને સ્પર્શે એવી બાબત હોવી જોઈએ, અને એ રીતે જ મારે રજૂ કરવાની છે। Cleanliness plays a crucial role in everyone's life routine. બરાબર, સ્વચ્છતા એ માત્ર કોઈ એક વ્યક્તિ, ઉંમર, જાતિ કે એની સાથે સંબંધ ધરાવતી નથી, પણ cleanliness plays a crucial role. Crucial એટલે important role, મહત્વનો ભાગ ભજવે છે. In everyone's life's routine, દરેકના જીવનમાં, એ પણ ક્યારે? સવારે, સાંજે, બપોરે, કોઈ ફંક્શનમાં, કોઈ દુઃખદ ઘટના બની હોય તો ત્યારે? ના મિત્રો, દરેક રૂટિનમાં, જીવનની ક્ષણે ક્ષણ, પછી વૈચારિક સ્વચ્છતા પણ હોઈ શકે, માનસિક સ્વચ્છતા પણ હોઈ શકે, ફિઝિકલ ક્લીનલીનેસ પણ હોઈ શકે, સરાઉન્ડિંગ ક્લીનલીનેસ પણ, એટલે રૂટિન ક્ષણે ક્ષણે દરેક જીવનના વ્યક્તિમાં મહત્વનો ભાગ ભજવતી હોય તો એ સ્વચ્છતા છે। Cleanliness is the best habit, એક એટલી સરસ મજાની શ્રેષ્ઠ ટેવ છે, that represents the qualities of a person. Represent એટલે રજૂ કરવું, અને આ શબ્દ આપણે એસેમાં પણ વાપરવો પડશે, કેટલીક વખત રિપોર્ટ માટે પણ જરૂરી છે, એટલે આપણે એ શબ્દને યાદ રાખશું, represent। જો તમે સ્વચ્છતા જાળવો છો તો એ કઈ વાતની રજૂઆત છે? The qualities of a person, વ્યક્તિની ગુણવત્તા બતાવે છે। કેટલાક વિદ્યાર્થીઓની નોટબુક ખૂબ સરસ સ્વચ્છ હોય છે, તો જેની નોટ સ્વચ્છ હોય સ્વાભાવિક છે એનું હેન્ડરાઇટિંગ સારું હોય જ, કારણ કે સ્વચ્છતા રાખવી એ એના લોહીમાં વણાઈ ગયેલું હોય છે, એટલે એ
વાતને ધ્યાનમાં રાખીને આપણે એવું કહ્યું છે કે ક્વોલિટીઝ ઓફ અ પર્સન, એ વ્યક્તિની બેગ્સ પણ વ્યવસ્થિત હોય, એનું રૂમ, એની બેસવાની જગ્યા, એની સુવાની જગ્યા, આ બધું જ એનું સ્વચ્છ હોય છે. એટલા માટે આપણે એવું લખ્યું કે ક્લીનલીનેસ ઇઝ ધ બેસ્ટ હેબિટ ધેટ રિપ્રેઝન્ટ્સ ધ ક્વોલિટીઝ ઓફ અ પર્સન. ક્લીનલીનેસ ઇઝ એન એક્ટ ઓફ ટ્રાઇંગ ટુ કીપ અવર માઇન્ડ, બોડી એન્ડ સાઉલ ક્લીન. માત્ર કપડાં સ્વચ્છ નથી રાખવાના, માત્ર મારો ચહેરો સ્વચ્છ નથી રાખવાનો. ઇઝ એન એક્ટ ઓફ ટ્રાઇંગ, હવે મારે શાનો પ્રયત્ન કરવાનો છે? ટુ કીપ અવર માઇન્ડ, મારા માઇન્ડને સ્વચ્છ રાખવાનું. એટલે કે મિત્રો, આપણા માઇન્ડમાં કોઈ પણ પ્રકારના કુવિચાર, ખરાબ વિચારો ન આવવા જોઈએ, બોડીમાં પણ ન આવવું જોઈએ, અને સાઉલ, મારું મન પણ સ્વચ્છ હોવું જોઈએ. મારા સાઉલ ઉપર બીજા કોઈ આઘાત કરેલા હોવા જોઈએ નહીં. અવર સરાઉન્ડિંગ એરિયાઝ શુડ બી કેપ્ટ ક્લીન એન્ડ ટાઈડી ટુ મેન્ટેન અવર ફિઝિકલ એન્ડ મેન્ટલ હેલ્થ. પહેલા વ્યક્તિગત સ્વચ્છતાની આપણે વાત કરી. આજે માઇન્ડ, બોડી અને સાઉલ છે, શું કહે છે? વ્યક્તિએ પોતે સમગ્ર આપણા વ્યક્તિની રચના, વ્યક્તિનું એક્ઝિસ્ટન્સ, અસ્તિત્વ શાના આધારે છે? એમાં માઇન્ડ પણ હોય, બોડી પણ હોય અને આત્મા પણ હોય, બરાબર? તો વ્યક્તિગત સ્વચ્છતા સાથે સાથે સરાઉન્ડિંગ્સ એટલે આપણી ચારે બાજુનું વાતાવરણ, એરિયા, સરાઉન્ડિંગ એરિયા શુડ બી કેપ્ટ ક્લીન, એ પણ સ્વચ્છ હોવું જોઈએ, એન્ડ ટાઈડી, ટાઈડી એટલે પણ સ્વચ્છ, ટુ મેન્ટેન અવર ફિઝિકલ એન્ડ મેન્ટલ હેલ્થ. જો એ સરાઉન્ડિંગ્સ એરિયા સ્વચ્છ ન હોય તો મેન્ટેન એટલે જાળવવું, આપણી શારીરિક અને માનસિક તંદુરસ્તી જળવાતી નથી. જો આપણે ગંદકીવાળા વાતાવરણમાં રહેતા હોય તો એની ચોક્કસ આપણા શરીર ઉપર અસર થાય છે, અને જો શરીર સ્વચ્છ ન હોય તો એ મન પણ ત્યાં સ્વચ્છ હોઈ શકતું નથી. એટલે સ્વચ્છતા એ માત્ર ઘરમાં કચરા પોતા પૂરતી મર્યાદિત વાત નથી, એ માઇન્ડ, બોડી એન્ડ સાઉલ સાથે જોડાયેલી વાત છે. આપણે જ્યારે સ્પીચ આપતા હોઈએ ત્યારે સમગ્રતયા સંદર્ભને ધ્યાનમાં લેવું જોઈએ. ધ ઇમ્પોર્ટન્સ ઓફ ક્લીનલીનેસ શુડ બી ટોટ ટુ એવરીવન. હવે આપણે શું કરીશું? આપણે વાત કરી હતી કે રેમેડી કે સજેશન આવશે, તો સ્વચ્છ રાખવા માટે શું કરવું પડે? સ્વચ્છતાનું જે મહત્વ છે એ દરેકને શીખવવું જોઈએ. ઇનિશિયલી, શરૂઆતમાં તમે કેવી રીતે શરૂઆત કરી શકો? યુ કેન સ્ટાર્ટ બાય પિકિંગ અપ સોલિડ વેસ્ટ ફ્રોમ હોમ એન્ડ ક્લીન ધ સરાઉન્ડિંગ્સ એરિયાઝ, બરાબર? આપણે એક્ઝામ્પલ આપ્યું કે શરૂઆત તમારે પોતાએ કરવાની છે. જો તમે પોતે સ્વચ્છતાનું પાલન ન કરતા હોવ તો તમે સ્વચ્છતાની વાત કરી પણ ન શકો, અને તમે જે વાત કરી હોય એની અસર પણ થાય નહીં. દાખલા તરીકે ગાંધીજીએ કહેલી દરેકે દરેક વાતને આપણે યાદ રાખીએ છીએ, કારણ કે એ અહિંસાનું મહત્વ પોતાના જીવનમાં એમણે લાવ્યું હતું. એટલે જ્યારે હું સ્પીચ આપતી હોઉં ત્યારે મારી સ્પીચ ક્યારે મહત્વની બની જાય, એ ઇમ્પ્રેસિવ ક્યારે બને? કે જ્યારે એનું આપણે આપણા જીવનમાં પાલન કર્યું હોય. કેટલીક વખત આપણને નેતાઓના ભાષણ ગમતા નથી, કારણ કે નેતાઓનું બોલવું અને ચાલવું અને બિહેવિયર એ અલગ અલગ હોય છે. એટલે સ્પીચ જ્યારે લખતા હોઈએ ત્યારે આપણા મનમાં આ વાત તો સ્પષ્ટ હોવી જોઈએ કે હું જાહેરમાં ત્યારે જ બોલી શકું, એ જ વાત કરી શકું કે જેનું હું સંપૂર્ણપણે પાલન કરતો હોઉં. એટલે યુ કેન સ્ટાર્ટ બાય પિકિંગ અપ સોલિડ વેસ્ટ, ઘન કચરો અથવા તો ઘન વેસ્ટ આપણે કહીએ છીએ, ફ્રોમ હોમ, આપણા ઘરમાં પડ્યો હોય તો એ, અને ક્લીન ધ સરાઉન્ડિંગ એરિયાઝ, અને આપણી આજુબાજુ પણ કચરો હોય તો એ પણ સૌ પહેલાં આપણે ઉપાડી લેવો પડશે, એને ભેગો કરવો પડશે અને એ સાફ કરવો પડશે. હાઉએવર, આમ હોવા છતાં ક્લીનલીનેસ ઇઝ અ ગુડ હેબિટ એન્ડ રિફ્લેક્ટ્સ ધ ઇનર બ્યુટી ઓફ એન ઇન્ડિવિજ્યુઅલ. ક્લીનલીનેસ ઇઝ ગુડ હેબિટ એક સુટેવ છે, એન્ડ રિફ્લેક્ટ્સ શું રજૂ કરે છે? ધ ઇનર બ્યુટી ઓફ ઇન્ડિવિજ્યુઅલ, વ્યક્તિગત, ઇન્ડિવિડ્યુઅલ એટલે વ્યક્તિગત, અંગત વ્યક્તિની સુંદરતાને પણ એ રજૂ કરે છે.
लेक ऑफ क्लीनलीनेस विल लीड टू वन पर्सन्स डेथ। हवे उणप, लेक एटले खामी, त्रुटि। स्वच्छतानी जो खामी होय छे तो लीड टू, दोरवणी, गाइडन्स के मार्गदर्शन आपवू, तो ए स्वच्छतानी उणप એટલે કે અસ્વચ્છતા જ્યારે હોય છે એ વ્યક્તિને મૃત્યુ સુધી લઈ જાય છે, પછી શારીરિક અસ્વસ્થતા હોય કે માનસિક હોય, બરાબર। ઇફ વી ટેક કેર ઓફ અવર એન્વાયરમેન્ટ, જો આપણે આપણા પર્યાવરણનું સંપૂર્ણ ધ્યાન રાખીએ, વી કેન ડિસ્ટ્રોય ઓલ ધ હેલ્થ ઇશ્યુ। આજે કંઈ પણ ઇશ્યુ ઊભા થાય છે એનું મોટું કારણ શું હોય છે? શારીરિક પ્રશ્ન ઊભા થાય છે એનું કારણ આજુબાજુનું એન્વાયરમેન્ટ કે પર્યાવરણ। એટલે મારે કોઈ પણ વ્યક્તિના કોઈ પણ તંદુરસ્તીના પ્રશ્નો છે એને હલ કરવા હોય, એને સોલ્વ કરવા હોય, તો આપણે પહેલા આપણું એન્વાયરમેન્ટ સ્વચ્છ રાખવું પડશે। એટલા માટે ઇફ વી ટેક કેર ઓફ અવર એન્વાયરમેન્ટ વી કેન ડિસ્ટ્રોય ઓલ ધ હેલ્થ ઇશ્યુ, ધસ ઇટ ઇઝ ઇસેન્શિયલ ટુ નો ધ ઇમ્પોર્ટન્સ ઓફ ક્લીનલીનેસ। ઇસેન્શિયલ, મહત્વનું બની જાય છે, મૂળભૂત જરૂરિયાત, ટુ નો ધ ઇમ્પોર્ટન્સ ઓફ ક્લીનલીનેસ, સ્વચ્છતાનું મહત્વ સમજવું આપણા માટે એટલે જ જરૂરી છે। આપણે સ્પીચ એવી રીતે ડ્રાફ્ટ કરવાની છે કે રિયલમાં આપણે શું કરતા હોય, સ્પીચ આપતા હોય। એસે અને સ્પીચમાં મિત્રો આટલો તફાવત છે, બરાબર। હવે જે લાસ્ટ પેરેગ્રાફ છે તો આપણે અંદર ક્યાંક થોડીક વાતોમાં જ ચેન્જ કરીશું, બાકી બધાનું સેમ જ આવશે। થેન્ક યુ વેરી મચ ફોર લિસનિંગ મી વેરી કામલી એન્ડ કેરફુલી। આઈ થેન્કફુલ ટુ માય ટીચર્સ એન્ડ માય એલ્ડર્સ હુ હેલ્પડ મી ઇન મેકિંગ ધીસ ગ્રેટ સ્પીચ। આ સ્પીચ બનાવવામાં જેણે અમને મદદ કરી છે એનો હું શું કરું છું, આભાર માનું છું। થેન્ક્સ ટુ માય ક્લાસ ટીચર એન્ડ માય સ્કૂલ, વર્ગ શિક્ષક અને શાળાનો પણ આભાર, હુ ગેવ મી ધીસ ગોલ્ડન ચાન્સ, જેમને મને આ સુવર્ણ તક આપી ટુ સ્પીક ઓન ધીસ ગ્રેટ સબ્જેક્ટ, થેન્ક યુ વેરી મચ અને જય હિન્દ, બરાબર। આ કોટેશન આપણે, બીજું પણ તમે કોઈ કોટેશન એમાં એડ કરી શકો। ચાલો સેકન્ડ, આપણને ક્વેશ્ચન કેટલીક વખત આવી રીતે પણ આપેલો હોય છે, કૃતાર્થ હેઝ બીન ઇલેક્ટેડ એઝ ધ જનરલ સેક્રેટરી ઓફ હિસ સ્કૂલ, he has to deliver a speech on his future plans and how he is going to fulfill them, draft a speech for him in 115 words। હવે અહીંયા જેને સ્પીચ આપવાની છે ને એનું નામ અહીંયા આપણને આપેલું છે, તો અહીંયા આપણા માટે મહત્વનું શું બની જશે મિત્રો, જ્યારે કોમન સેન્સ સાથે આપણે આજે ખાલી જગ્યાઓ પૂરવાના છીએ ત્યાં ભૂલથી એવું ગોખીને આપણે ના લખી નાખીએ કે મારે જઈને પહેલા મારું નામ જ લખી દેવાનું। કેટલીક વખત ક્વેશ્ચનમાં જેનો ઉલ્લેખ કરેલો હોય એ નામ આપણે યાદ પણ રાખવું પડે અને લખવું પણ પડે। અહીંયા નામ આપણને આપેલું છે કે સ્પીચ આપનાર વ્યક્તિ કોણ છે, તો કૃતાર્થ હેઝ બીન ઇલેક્ટેડ, એનું શું થયું છે, ઇલેક્શન જે હોય છે જનરલ સેક્રેટરી ઓફ સ્કૂલ, સ્કૂલમાં જીએમ, જીએસ, બરાબર, જે મુખ્ય હેડ વિદ્યાર્થી હોય ને, બહુ મોટી સ્કૂલ હોય ને, તો આવી રીતે આ લોકો ઇલેક્શન દ્વારા એક જીએસ નું સિલેક્શન કરતા હોય છે, બરાબર, જેમાં શાળાના ટીચર્સ અને શાળાના બધા જ વિદ્યાર્થીઓ એ ઇલેક્શનમાં ભાગ લે છે। એટલે અહીંયા કૃતાર્થને જનરલ સેક્રેટરી, ટૂંકમાં એને જીએસ કહેવાય, જી અને અહીંયા શું છે, એસ, જીએસ તરીકે એનું ચૂંટણી કરી છે। હવે જ્યારે એ વિદ્યાર્થી જીએસ તરીકે ચૂંટાઈ ગયો તો ચૂંટાયા પછી એણે શું કરવું પડશે, હી હેઝ ટુ ડિલિવર એટલે વહેંચવું, આપવું, સ્પીચ ઓન હિઝ ફ્યુચર પ્લાન્સ। હવે જીએસ બન્યા પછી એ શું કરશે, એનું ફ્યુચરનું પ્લાન શું, બધા વિદ્યાર્થીઓ ભેગા થઈને એને જીએસ તો બનાવ્યું, પણ હવે જીએસ બનાવ્યા પછી વિદ્યાર્થીઓનું કેવી રીતે ધ્યાન રાખશે, હાઉ હી ઇઝ ગોઈંગ ટુ ફૂલફિલ ધેમ, એને કેવી રીતે પૂરું કરશે, એના ઉપર તમારે સ્પીચ લખવાની છે। એટલે એ સ્પીચ સ્વાભાવિક છે કોઈ ફંક્શનમાં પણ આપી શકાય,
अथवा આપણા શિક્ષણ ચેરમેનની હાજરીમાં એનું ઇલેક્શન કરીને નામ જાહેર કર્યું હોય તો સ્ટેજ ઉપર કેટલાક લોકો હાજર હોય. રિસ્પેક્ટેડ ચીફ ગેસ્ટ, પ્રિન્સિપાલ, બરાબર. આમાં આપણે ક્યાં ફેરફાર કરવાનું રહેશે? ટીચર્સ એન્ડ અધર ઓનરેબલ ડિગ્નિટરીઝ ઓન ધ સ્ટેજ એન્ડ માય લવિંગ બ્રધર્સ એન્ડ સિસ્ટર. ટુડે આઈ, અહીંયા શું નામ લખીશું આપણે? આઈ કૃતાર્થ એચ પટેલ, અથવા તો કંઈ પણ કૃતાર્થ, સ્ટુડન્ટ્સ ઓફ ક્લાસ 11th. કેટલીક વખત જો કોલેજની વાત કરેલી હોય તો આપણને જે નામ આપેલું હોય તે, અથવા સ્ટુડન્ટ્સ ઓફ ક્લાસ 12th બી અથવા 12th એ. ગોઈંગ ટુ ગીવ યુ સ્પીચ ઓન વેરી ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ. અહીંયા આપણે શું લખવાનું છે? ઓન વેરી ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ, તો ત્યાં શું લખીશું? અહીંયા વિષય શું છે? હિઝ ફ્યુચર પ્લાન એઝ અ જનરલ સેક્રેટરી. અહીંયા આપણે શું લખીશું મિત્રો? ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ પછી ડેશ ફ્યુચર પ્લાન્સ ઓફ જનરલ સેક્રેટરી ફોર ધ સ્કૂલ. સ્કૂલ માટે એનું કેવું પ્લાનિંગ છે એ વિશે વાત કરવા જઈ રહ્યો છે. આઈ હોપ દેટ યુ વિલ લિસન ટુ મી વેરી કેરફુલી એન્ડ કામલી બીકોઝ ધીસ સ્પીચ વિલ એડ અ ન્યુ નોલેજ એન્ડ વિલ હેલ્પફુલ ટુ યુ ઇન યોર ફ્યુચર એઝ વેલ. બરાબર, આ વાત આપણી રેગ્યુલર થઈ. હવે શું કરવાનું છે તો વિચાર કરો મિત્રો. પહેલા આ તો આપણે સ્પીચ તૈયાર કરીએ છીએ પરીક્ષા માટે, પણ દાખલા તરીકે પરીક્ષામાં આવી રીતે કોઈ પણ ઇલેક્શન પત્યા પછી જ્યારે વ્યક્તિ સ્પીચ આપતો હોય તો એ જે જગ્યા માટે, જે પદ માટે સિલેક્ટ થયો છે એની કેટલી ગરિમા છે અને એના માટે એણે શું શું કરવું જોઈએ, આ આપણા માઇન્ડમાં હોવું જોઈએ. આ માત્ર એક એક્ઝામ્પલ છે કે જનરલ સેક્રેટરી હોય તો એણે શાળા માટે શું કરવું જોઈએ, તો જીએસ નું કામ શું છે? શાળાનું ટ્રસ્ટી મંડળ, શાળાના ટીચર્સ અને વિદ્યાર્થીઓ વચ્ચે એને એક સેતુ બનાવવાનું છે. એ બંને વચ્ચેનો કોમ્બિનેશન છે. વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની તકલીફ હોય, કોઈ પણ પ્રકારની સમસ્યા હોય, તો એ પોતાની વાતની રજૂઆત કોની આગળ કરશે? જીએસ ની સામે. અને જીએસ એ પ્રશ્ન લઈને સ્ટાફ અથવા તો ટ્રસ્ટી અથવા તો જે મંડળના સભ્યો છે એમની સામે પોતાની વાતની રજૂઆત કરશે. બરાબર, તો એ વાતને ધ્યાનમાં લઈને આપણે સ્પીચ લખવી પડશે. બરાબર, તો અહીંયા કૃતાર્થ શું કહે છે આપણે જોઈએ. કૃતાર્થની જગ્યાએ કંઈ પણ હોય, આપણે જો જનરલ જીએસ દ્વારા સ્પીચ આપવાની હોય તો પણ આ હોય. કદાચ તમને એવું કહે કે તમે ક્લાસ મોનિટર થયા છો તો તમે શું કહેશો? તો એ સ્પીચ આપણે આપણા વર્ગના ટીચર સમક્ષ આપવાની હોય તો અહીંયા કેટલાક શબ્દો બદલાય, બાકી જે વાત છે એ તો હાજર રહેશે. ઓવર ધ યર્સ આઈ વિટનેસ્ડ ધેટ ધ બ્રિજ બિટવીન ધ સ્ટુડન્ટ્સ એન્ડ ધ સ્કૂલ ઓથોરિટીઝ ઇઝ ફ્રગાઇલ. ઓવર ધ યર્સ આઈ વિટનેસ, વર્ષોથી હું સાક્ષી છું, મેં જોયું છે ધેટ ધ બ્રિજ, બ્રિજ એટલે જોડાણ. બ્રિજ શું કરશે? બ્રિજ એટલે પુલ. પુલ શું કરે? એક છેડો અને બીજા છેડો છે અને જોડવાનું કામ કોણ કરશે? બ્રિજ. બરાબર ને, આ બ્રિજ ઉપરથી. તો અહીંયા બ્રિજ બિટવીન કોના વચ્ચે? તો સ્ટુડન્ટ્સ અને બીજું કોણ છે અહીંયા? સ્કૂલ. સ્ટુડન્ટ્સ અને સ્કૂલ ઓથોરિટી, સ્કૂલ સંભાળવા વાળા મેનેજિંગ ટ્રસ્ટીઓ મંડળના સભ્યો, આ બંને વચ્ચેનું જે બ્રિજ છે એ કેવો છે? ફ્રેગાઈ, એકદમ નાજુક અને ન ગણી શકાય તેવો, એકદમ કેવો રહી ગયો છે? ફ્રેગાઈ, એકદમ વીક, અશક્ત, નબળો. અત્યાર સુધી આ જે બંને વચ્ચેનું બ્રિજ છે એ મેં જોયું છે કે અશક્ત છે.
most students hesitated to gap this bridge. Most students, મોટા ભાગના વિદ્યાર્થીઓ hesitated, ક્ષોભ કે અચકાટ અનુભવો, to gap this bridge. એટલે કે આ જોડાણ છે સ્ટુડન્ટ્સ અને સ્કૂલ ઓથોરિટી વાળાનું, એ જે ગેપ પૂરવાની હોય છે, બંને વચ્ચેનું જે અંતર પડી ગયું છે એ અંતર માં અચકાટ અનુભવે છે, એટલે કે પૂરી શકતા નથી. ધે ફિયર, એ લોકો ડરે છે કે ધેર પ્રોબ્લેમ્સ મે નોટ બી બિયર અ સિરિયસ ટોન ઓર ઇટ મે ફોલ ઓન ડીફ ઇયર્સ. વિદ્યાર્થીઓને એવું લાગે છે કે અમારા જે પ્રશ્નો કે સમસ્યા છે મે નોટ બિયર સિરિયસ ટોન. અહીંયા બિયર આ સિરિયસ ટોન એટલે એને ગંભીરતાપૂર્વક લેવામાં નહીં આવે. એન્ડ ઇટ મે ફોલ ઓન ડીફ ઇયર્સ, એને શું કર્યું, એક ડીફ ઇયર્સ એટલે એક કાનેથી સાંભળી અને બીજા કાનેથી કાઢી દેવું, આપણી વાતને ધ્યાનમાં લેવામાં નહીં આવે. આવું કૃતાર્થ કે છે મેં જોયું છે. એઝ ધ જનરલ સેક્રેટરી ઓફ ધ સ્કૂલ આઈ વિલ રિપ્રેઝન્ટ યોર પ્રોબ્લેમ્સ ટુ ધ ઓથોરિટી. પણ હું જ્યારે જીએસ બન્યો છું ત્યારે આઈ વિલ રિપ્રેઝન્ટ યોર, રિપ્રેઝન્ટ એટલે ફરીથી આવ્યો ને મિત્રો શબ્દ, રજૂ કરવું, યોર પ્રોબ્લેમ્સ ટુ ધ ઓથોરિટી, હું ઓથોરિટી સમક્ષ તમારા પ્રોબ્લેમ રજૂ કરીશ. હાઉ એવર સ્મોલ ઓર નિગ્લિઝિબલ દે આર, ભલે ને એક નાનો પ્રશ્ન હોય અથવા તો નિગ્લિઝિબલ, લોકો અથવા તો બીજા એને નિગ્લિઝિબલ એટલે નકારવા યોગ્ય હોય, ભલે બીજા એને નકારતા હોય કે બહુ નાની તુચ્છ બાબત હોય, પણ હું એ રજૂ કરીશ. ધીસ ઇઝ માય સિન્સિયર એસ્યોરન્સ ટુ યુ, આ હું ગંભીરતાપૂર્વક તમને ખાતરી, અસ્યોરન્સ એટલે ખાતરી આપું છું. એક જીએસ જાહેરમાં બધા વિદ્યાર્થીઓને આ વાત કહે છે. આઈ વિલ પ્લે ધ રોલ ઓફ મીડિયેટર, એક માધ્યમ, ટુ બ્રિજ અબાઉટ અ સોલ્યુશન વેર ઓલ વિલ બી ડિફીટેડ, બધા હારી જશે તો પણ એ પ્રશ્નનું સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરીશ અને એમાં હું પ્લે ધ રોલ, મહત્વનો ભાગ ભજવીશ. ઓલવેઝ ફીલ ફ્રી ટુ અપ્રોચ મી, અપ્રોચ એટલે ની પાસે નજીક પહોંચવું, એટલે કે તમારી સમસ્યાઓ લઈને, પહેલા આપણે આખી વાક્ય વાંચી લઈએ. ઓલવેઝ ફીલ ફ્રી ટુ અપ્રોચ મી એન્ડ આઈ શેલ ઓલવેઝ બી એવર વિલિંગ ટુ સર્વ યુ. તમારે તમારા પ્રશ્નો કે સમસ્યા લઈને ઓલવેઝ ફીલ ફ્રી, તમે મુક્ત છો મારી પાસે લઈને આવવા માટે. આઈ શેલ ઓલવેઝ બી એવર વિલિંગ, હું હંમેશા ઈચ્છા, વિલિંગ એટલે ઈચ્છા, હંમેશા હું ઈચ્છુક રહીશ ટુ સર્વ યુ, તમારી સેવા કરવા માટે, એટલે કે તમારા દરેકે દરેક પ્રશ્નને હું ચોક્કસ સાંભળીશ. થેન્ક યુ વન્સ અગેન ફોર ગિવિંગ મી ધીસ પ્રિવિલેજ ટુ સર્વ યુ, ફરીથી આભાર માને છે કે ગિવિંગ મી ધીસ પ્રિવિલેજ ટુ સર્વ યુ, તમારી સેવા કરવાની તમે મને તક આપી છે એ માટે હું ફરીથી તમારો આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ ફોર લિસનિંગ મી વેરી કામલી એન્ડ કેરફુલી, આઈ થેન્કફુલ ટુ માય ટીચર. પછી બીજું અહીંયા શું લખી શકાય, આઈ થેન્કફુલ ટુ માય ટીચર્સ એન્ડ માય લવિંગ સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ. આઈ વુડ લાઈક ટુ થેન્ક ઈચ ઓફ યુ ફોર હેવિંગ ચુઝન મી એઝ ધ જનરલ સેક્રેટરી ઓફ ધ સ્કૂલ. જો મિત્રો, ઉપરના પેરેગ્રાફમાં અને લાસ્ટ પેરેગ્રાફમાં આપણે શું ફેરફાર કર્યો, અહીંયા આપણે શું લખ્યું, આઈ થેન્કફુલ ટુ માય ટીચર્સ એન્ડ માય એલ્ડર્સ હુ હેલ્પડ મી, જે સ્પીચ બનાવવા માટે મદદ કરી એનો આભાર માન્યો. પણ અહીંયા આપણે શું લખ્યું, થોડુંક શું ચેન્જ કર્યું, આઈ થેન્કફુલ ટુ માય ટીચર્સ, આઈ વુડ લાઈક ટુ થેન્ક ઈચ ઓફ યુ એટલે કે દરેક સ્ટુડન્ટ્સને, હેવિંગ ચુઝન મી કે તમે મને શું કર્યું છે, પસંદ કર્યો છે જનરલ સેક્રેટરી ઓફ ધ સ્કૂલ. આટલું આપણી કોમન સેન્સના આધારે આપણે વાક્ય બદલવાનું છે. એટલે જો આ તમે માત્ર ગોખી કાઢ્યું હશે તો તમે આવું ચેન્જ કે પરિવર્તન નહીં લાવી શકો, એટલે ગોખવાની જરૂર નથી, જ્યાં જરૂર પડે ત્યાં આપણે ચેન્જ કરવાનું છે, બરાબર. પછી ફરીથી આ તો સેમ જ છે. થેન્ક યુ વેરી મચ અને જય હિન્દ.
હવે અહીંયા આપણે કેવી સ્પીચ લખીએ છીએ મિત્રો, હાલ જે પરિસ્થિતિ ચાલી રહી છે એ પરિસ્થિતિના આધારે આપણે આજે ઘરે બેઠા ઓનલાઈન અભ્યાસ કેમ કરીએ છીએ એનું કારણ શું છે? બરાબર, તો ગીવ અ સ્પીચ ઓન કોરોના વાયરસ. તમે શાળાએ હાજર થયા છો અથવા તો તમે ઘરે બેઠા બેઠા અભ્યાસ કરો છો, એટલે આ જે સમકાલીન વિકટ પરિસ્થિતિ આવી છે એ પરિસ્થિતિ ઉપર એસે કે સ્પીચ કે રિપોર્ટ પૂછી શકાય. તો પહેલા એ જે પરિસ્થિતિ છે એના માટેના ચોક્કસ શબ્દ, એના માટેના ચોક્કસ કન્સેપ્ટ મારા મગજમાં ક્લિયર હોવા જોઈએ. એટલે આજે આપણે કેવી સ્પીચ શીખવા જઈ રહ્યા છીએ. બરાબર છે મિત્રો? તો તમને એવું કહેવામાં આવે કે તમારી શાળાના પ્રેયરમાં અથવા તો તમારા ગામમાં કોરોના વાયરસની જે પરિસ્થિતિ ઊભી થઈ છે એના વિશે તમારે કહેવાનું છે. તો તમે કેવી રીતે કહેશો, શું કહેશો? તો આપણો જે આ ફર્સ્ટ પેરેગ્રાફ છે એ કેવો રહેશે? તો રિસ્પેક્ટેડ ચીફ ગેસ્ટ, અથવા જો આપણે ગામનું કોઈ મીટિંગ કે સેમિનાર કરતા હોય તો એમાં પણ મુખ્ય મહેમાન તો હોય જ, એ પ્રિન્સિપાલ હોઈ પણ શકે, અથવા આપણે અહીંયા શું લખી શકીએ, સરપંચ પણ લખી શકીએ, મેયર પણ લખી શકીએ, મહાનગરપાલિકાના પ્રમુખ હોય તો. અને જો શાળામાં આપતા હોય તો આપણું આ જ રહેશે, માનનીય મંચસ્થ મહાનુભાવો એન્ડ અધર ઓનરેબલ ડિગ્નિટરીઝ ઓન ધ સ્ટેજ એન્ડ માય લવિંગ બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, ટુડે આઈ પ્રાંજલ પટેલ અથવા પ્રજાપતિ આદિત્ય અથવા દેવાંગ આસ્થા, કંઈ પણ, સ્ટુડન્ટ ઓફ ક્લાસ ખાલી જગ્યા, ગોઈંગ ટુ ગીવ યુ સ્પીચ ઓન વેરી ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ. ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ, ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ, કોરોના વાયરસ, COVID-19. આઈ હોપ દેટ યુ વિલ લિસન ટુ મી વેરી કામલી એન્ડ કેરફુલી બીકોઝ ધીસ સ્પીચ વિલ એડ અ ન્યુ નોલેજ. આપણે જે વાત કરવાના છીએ એનાથી એમના નોલેજમાં અપગ્રેડ થશે એન્ડ વિલ બી હેલ્પફુલ ટુ યુ ઇન યોર ફ્યુચર, ભવિષ્યમાં તમને ઉપયોગી પણ થશે. કોરોના વાયરસ, જેને ટૂંકમાં શું કહેવાય છે, કોવિડ, આર અ લાર્જ ફેમિલી ઓફ વાયરસીસ ધેટ કોઝિસ ઇલનેસ રેઝિંગ ફ્રોમ ધ કોમન કોલ્ડ ટુ મોર સિવિયર ડિઝીઝ સચ એઝ મિડલ ઇસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ્સ MERS એન્ડ સિવિયર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ્સ SARS કોવિડ. આપણું આ ફર્સ્ટ સેન્ટેન્સ. હવે કોરોના એ શું છે? પહેલાં તો આપણે એ વાક્યને ફોડીને ત્યાં સમજવું પડશે. તો કોરોના વાયરસ, આર વાયરસીસ, આપણે બહુવચન લખી છે મિત્રો, બરાબર, આ લાર્જ ફેમિલી ઓફ વાયરસ, એ એક કે બે કે ચારના પ્રમાણમાં નથી, પુષ્કળ પ્રમાણમાં, આખું સહકુટુંબ. બરાબર ને? આપણે ક્યાંક જમવા જવાનું હોય છે, સહકુટુંબ. તો લાર્જ ફેમિલી ઓફ વાયરસીસ છે ધેટ કે કોઝિસ ઇલનેસ, એ બીમારી, કોઝ એટલે પેદા કરવી, ક્રિએટ, ઇલનેસ રેઝિંગ ફ્રોમ ધ કોમન કોલ્ડ, રેન્જ કેટલે, રેન્જિંગ ફ્રોમ ધ સામાન્ય શરદીથી શરૂઆત થાય છે એની, અને ત્યાંથી શરૂઆત કરીને મોર સિવિયર, સિવિયર એટલે અતિશય ભયંકર, આ વર્ડ આપણે બરાબર યાદ રાખશું, સિવિયર અતિશય ભયંકર ડિઝીઝ, રોગ આપે છે, સચ એઝ, જેવો કે મિડલ ઇસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ્સ, એને શોર્ટ ભાષામાં MERS કહેવાય છે, એટલે કે આપણી જે શ્વાસોશ્વાસની રેગ્યુલર પ્રક્રિયા છે, બરાબર, એમાં તકલીફ થાય છે, નોર્મલ શ્વાસોશ્વાસની ક્રિયામાં પણ તકલીફ પડે છે, અને સિવિયર એક્યુટ રેસ્પિરેટરી સિસ્ટમ, છાતીમાં, ફેફસાના ભાગમાં અતિશય દુખાવો થવો. આ નોવેલ કોરોના વાયરસ, આજે નવો આવેલો કોરોના વાયરસ છે, ઇઝ અ ન્યૂ સ્ટ્રેન, એ એક નવી ઘાતક બીમારી છે, દેટ હેઝ નોટ બીન પ્રીવિયસલી આઈડેન્ટિફાઈડ ઇન હ્યુમન. પ્રીવિયસલી એટલે પહેલાંને આઈડેન્ટિફાઈડ એટલે ઓળખાવું,
લોકોમાં પહેલા ક્યારેય એ થઈ નથી. નવીન ઘટના છે, નવીન વાયરસ છે, એ આ પહેલા ક્યારેય લોકોમાં ઓળખવામાં આવ્યો ન હતું. Most people infected with the COVID-19 viruses will experience mild to moderate respiratory illness. મોટા ભાગના most people infected with the COVID-19 COVID-19 થી ઇન્ફેક્ટ થયેલા જે મોટા ભાગના લોકો છે એમને જનરલી કઈ તકલીફ જોવા મળે છે? Will experience mild to moderate. Mild એટલે થોડાક પ્રમાણમાં, હળવાશ વાળા પ્રમાણમાં, ત્યાંથી કરીને પ્રમાણ. મોડરેટ એટલે પ્રમાણનું વધવું. રેસ્પિરેટરી શ્વાસની બીમારી છે, શ્વાસોશ્વાસ લેવાની બીમારી છે, એમાં ધીમે ધીમે વધારે તકલીફો પડવાની શરૂઆત થાય છે. એમાં ખાસ કરીને ઓલ્ડર પીપલ એન્ડ ધોઝ વિથ અન્ડરલાઈન મેડિકલ પ્રોબ્લેમ્સ લાઇક કાર્ડિયોવાસ્ક્યુલર ડિઝીઝ, ડાયાબિટીસ, ક્રોનિક રેસ્પિરેટરી ડિઝીઝ એન્ડ કેન્સર્સ આર મોર લાઇકલી ટુ ડેવલપ સિરિયસ ઇલનેસ. એટલે જે ઉંમરલાયક લોકો છે, ઓલ્ડર પીપલ એન્ડ ધોઝ, ઉંમરલાયક લોકો છે તે અને ધોઝ વિથ અન્ડરલાઈન મેડિકલ પ્રોબ્લેમ્સ, અથવા તો એવા લોકો કે જે ઓલરેડી મેડિકલ પ્રોબ્લેમથી, એટલે કે જેમને બીમારી છે જ, કઈ તો કાર્ડિયોવાસ્ક્યુલર ડિઝીઝ, ડાયાબિટીસ, ક્રોનિક રેસ્પિરેટરી એટલે કે શ્વાસોશ્વાસની તકલીફ, શ્વાસની જે બીમારી છે તે, અથવા તો કેન્સર, આર મોર લાઇકલી ટુ ડેવલપ સિરિયસ ઇલનેસ. કોરોનાના કારણે એમની બીમારીમાં ગંભીરતા વધતી જાય છે. ધ બેસ્ટ વે, હવે આપણે શું કરીએ છીએ, એના ઉપાયો આપીએ છીએ. અહીંયા આપણે ઉદાહરણ આપ્યા, સરખામણી કરી કે એ રોગના કારણે કઈ કઈ તકલીફો વધવાની શક્યતા છે. અહીંયા રેમેડીઝ, ઉપચાર કે આપણે સજેશન આપીએ છીએ. The best way to prevent and slow down transmission is be well informed about the COVID-19 viruses. શ્રેષ્ઠ જો કોઈ રસ્તો હોય, પ્રિવેન્ટ એટલે અટકાવવાનું, એન્ડ સ્લો ડાઉન અથવા તો શું ધીમું પાડવાનું ટ્રાન્સમિશન, કોરોના વાયરસ એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે ટ્રાન્સફોર્મ થતો હોય તો એને ઘટાડવું હોય, ધીમું કરવું હોય અથવા તો અટકાવવું હોય તો એનો બેસ્ટ ઉપાય શું છે? ઇઝ વેલ ઇન્ફોર્મ્ડ અબાઉટ ધ COVID-19 વાયરસ. આ વાયરસની બરાબર જાણકારી, સારામાં સારી જાણકારી આપણી પાસે હોવી જોઈએ, અથવા તો જેને તકલીફ છે, તકલીફ પડે એ પહેલા યોગ્ય એના વિશેની ઇન્ફોર્મેશન દરેક વ્યક્તિ સુધી પહોંચાડવી જોઈએ. પ્રોટેક્ટ યોર સેલ્ફ, ત્યારબાદ બીજું શું કરવાનું છે? એને યોગ્ય ઇન્ફોર્મેશન લીધા પછી પ્રોટેક્ટ યોર સેલ્ફ એન્ડ અધર્સ, તમારું પોતાનું પણ રક્ષણ કરવાનું અને બીજાનું ફ્રોમ ઇન્ફેક્શન બાય, કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન ન લાગે એટલા માટે વોશિંગ યોર હેન્ડ્સ, હાથ વારંવાર ધોવાના છે, ઓર યુઝિંગ એન આલ્કોહોલિક બેઝડ રબ, એટલે કે જેમાં આલ્કોહોલિક બેઝ આવતો હોય, આપણે જેને સેનિટાઈઝર કહીએ છીએ. મિત્રો, સાયન્સના વિદ્યાર્થીઓને ખબર હશે સેનિટાઈઝર એ શાનું મિશ્રણ છે? આલ્કોહોલિક બેઝડ રબ. રબ એટલે ઘસવું, આપણે હથેળીમાં જે ઘસીએ છીએ, અને ફ્રીક્વન્ટલી, એક કે બે વખત નહીં પણ કેટલી વાર, વારંવાર, એટલા માટે એવો શબ્દ વપરાયો છે. માત્ર સેનિટાઈઝર હોવું જરૂરી નથી, યુઝિંગ એન આલ્કોહોલિક બેઝડ રબ, કોઈ પણ એવું પ્રવાહી કે જેમાં આલ્કોહોલનો સમાવેશ થયેલો હોય, ફ્રીક્વન્ટલી એને વારંવાર આપણે વાપરવાનું છે. નોટ ટચિંગ યોર ફેસ, ચહેરાને ટચ કરવાનું નથી, માઉથને પણ કરવાનું નથી વિથ અનવોશ્ડ હેન્ડ. તમારા હાથ જ્યાં સુધી તમે સાફ કર્યા ન હોય ત્યાં સુધી ફેસ અને માઉથને આપણે ટચ કરીશું નહીં. એન્ડ કવરિંગ, અને માઉથને આપણે શું કરીશું? કવર કરીશું માઉથ અને પર્ટિક્યુલરલી નોઝ. મેન્ટેન ફિઝિકલ ડિસ્ટન્સ,
અને આપણે બે વ્યક્તિઓ વચ્ચેનું અંતર પણ સાચવશું. આ આપણે શું બતાવ્યું છે એના રેમેડીઝ બતાવ્યા. હવે WHO, આ WHO શું છે મિત્રો? WHO એટલે હુ? તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. આ એક જબરજસ્ત મોટી વિશ્વ લેવલે, વૈશ્વિક લેવલે કામ કરતી સંસ્થા છે, બરાબર? WHO ડિક્લેર્ડ, એણે શું જાહેર કર્યું છે? ધ વાયરસ ઇઝ અ પેન્ડેમિક ઓન માર્ચ 11 એન્ડ સેડ ઇટ વોઝ ડીપલી કન્સર્ન બાય ધ એલાર્મિંગ લેવલ્સ ઓફ સ્પ્રેડ એન્ડ સિવિયરિટી ઓફ ધ આઉટબ્રેક. 11મી માર્ચે WHOએ ચીનમાં જે પરિસ્થિતિ ઊભી થઈ એ પરિસ્થિતિનો બરાબર સાયન્ટિફિકલી અભ્યાસ કર્યા પછી WHO એવું જાહેર કર્યું કે આ જે વાયરસ છે એ જબરજસ્ત પેન્ડેમિક છે. અને એ વખતે જાહેરાતમાં એમણે એવું કર્યું એન્ડ સેડ ઇટ વોઝ ડીપલી કન્સર્ન. બહુ મોટી ચિંતાજનક વિષયની વાત છે. ડીપલી એટલે ગાઢ, ઊંડી, કન્સર્ન એટલે ચિંતા, જેના માટે ખૂબ ઊંડી એટલે કે વધારે ચિંતા કરવાની જરૂર છે. અને એ પણ કયું? એલાર્મિંગ લેવલ્સ. આપણે બધાએ એલાર્મ એટલે કે જબરજસ્ત ચેતવણીના સ્તર સુધી એ સ્પ્રેડ ફેલાઈ શકે છે અને સિવિયરિટી એટલે એની ભયાનકતા છે. આવું એમને આઉટબ્રેકમાં પોતાની વાત જણાવી હતી, બરાબર? એટલે આપણે આપણને સાંભળતા રહેલા લોકોને પણ એલર્ટ કરી દીધા અને આપણી પાસે ઇન્ફોર્મેશન કમ્પ્લીટ છે એ વાત પણ આપણે જાહેર કરી. હવે આ તો આપણો રેગ્યુલર પેરેગ્રાફ છે. થેન્ક યુ વેરી મચ ફોર લિસનિંગ મી વેરી કામલી એન્ડ કેરફુલી. આઈ થેન્કફુલ ટુ માય ટીચર્સ એન્ડ માય એલ્ડર્સ હુ હેલ્પડ મી ઇન મેકિંગ ધીસ ગ્રેટ સ્પીચ. થેન્ક્સ ટુ માય ક્લાસ ટીચર એન્ડ માય સ્કૂલ હુ ગેવ મી ધીસ ગોલ્ડન ચાન્સ ટુ સ્પીક ઓન ધીસ સબ્જેક્ટ. બરાબર, ચલો હવે સ્પીચ ઓન ઇનોગ્રેશન ઓફ સાયન્સ ફેર. આપણે બધા જ પ્રકારની સ્પીચનો એક એક નમૂનો મિત્રો તમને લખાવીએ છીએ. હવે ઇનોગ્રેશન એટલે શરૂઆત, શુભારંભ. ઇનોગ્રેશનને બીજા શબ્દોમાં કહેવું હોય તો શું કહેવાય? શુભારંભ. સાયન્સ ફેર એટલે વિજ્ઞાન મેળો. હવે કોઈ પણ ફંક્શન હોય અને એ ફંક્શનનો આરંભ કરવાનો હોય તો આરંભ કરતા પહેલા એન્કર અથવા તો જે તે મહાનુભાવ હોય એ પોતાની વાતની રજૂઆત કરે છે. અહીંયા આપણે સાયન્સ ફેર નમૂના માટે લીધું છે, પણ આવું કોઈ પણ ઇનોગ્રેશન હોઈ શકે. દાખલા તરીકે સ્પીચ ઓન ઇનોગ્રેશન ઓફ સ્પોર્ટ્સ ડે. અઠવાડિયાનો સ્પોર્ટ્સ ડે આપણે ઉજવવાનો હોય તો એનો શુભારંભ પણ હોઈ શકે, અથવા ટ્રી પ્લાન્ટેશન વીક હોય તો એ પણ હોઈ શકે, હેલ્થ વીક આપણે ઉજવવાના હોય તો એ પણ હોઈ શકે. કોઈ પણ પ્રકારનો શુભારંભ કરવાનો હોય તો એની શરૂઆતની સ્પીચમાં મારે કઈ કઈ બાબતો લખવી જરૂરી છે તો આ ઇનોગ્રેશન સ્પીચ કહેવાય. કોઈ પણની શુભારંભ કરતી વખતે આમાં આપણે જેટલા જેટલા વાક્ય લખ્યા છે એમાં માત્ર થોડાક ટોપિક બદલવાની જરૂર છે, બાકી કોઈ પણ શુભારંભમાં તમે એ વાત મૂકી શકો. જો રિસ્પેક્ટેડ ચીફ ગેસ્ટ, પ્રિન્સિપાલ, ટીચર્સ એન્ડ અધર ઓનરેબલ ડિગ્નિટરીઝ ઓન ધ સ્ટેજ એન્ડ માય લવિંગ બ્રધર્સ એન્ડ સિસ્ટર, ટુડે આઈ એમ હની પટેલ, સ્ટુડન્ટ્સ ઓફ ક્લાસ 12th. Now I am going to announce. અહીંયાથી આપણે થોડુંક બદલ્યું. Announce this fair as open. બરાબર, આટલું આપણે રેગ્યુલર સ્પીચમાં ફેરફાર કર્યો. I am going to announce this fair. અહીંયા એણે શું કરવાનું છે? સાયન્સ ફેરનું ઓપનિંગ કરાવવાનું છે. એટલે આપણે જે રેગ્યુલર વર્ડ્સ આગળ લખતા હતા અહીંયા આપણે શું લખ્યું હતું મિત્રો? જો આપણે I hope that you will listen to me. બરાબર, અહીંયા કામલી એન્ડ કેરફુલી. પણ શાના વિશે વાત કરવાની છે તો આપણી કોમન સેન્સ વાપરીને આપણે એવું કહી શકીએ, I am going to announce એટલે જાહેર કરવું. This fair, હું આ ફેર, આ જે વિજ્ઞાન મેળો છે એને ઓપન કે ખુલ્લો કરું છું. By
રિસ્પેક્ટેડ ચીફ ગેસ્ટ, આપણા ચીફ ગેસ્ટ દ્વારા એને જે આપણે રિબિન કાપવાની વાત કરીએ છીએ ને, અહીંયા એ વાતનો ઉલ્લેખ કરેલો છે. ચીફ ગેસ્ટ, અહીંયા આપણે ચીફ ગેસ્ટનું નામ લખવાના છીએ. ઋષિકેશભાઈ પટેલ, ડીએમ પટેલ, નરેન્દ્ર મોદી, ટુ ઓલ ધ ફ્યુચર સાયન્ટિસ્ટ. કોના માટે ખુલ્લો મૂકો છો? આપણા ભવિષ્યના વૈજ્ઞાનિકો જે તમને સાંભળવા માટે બેઠેલા છે તે. હુ વર્કડ ડે એન્ડ નાઇટ ટુ મેક ધીસ સક્સીડ. જે લોકોએ દિવસ અને રાત આને સફળ બનાવવા માટે કામ કર્યું છે. સાયન્સ ફેર એક વિદ્યાર્થીથી કે એક સ્કૂલથી ન થાય. સાયન્સ ફેર હોય ત્યારે ઘણી બધી સ્કૂલોના ઘણા બધા વિદ્યાર્થીઓએ પોતાનું કન્ટ્રીબ્યુશન આપેલું હોય છે, બરાબર? એટલા માટે આપણે એવું લખ્યું છે કે હુ વર્કડ ડે એન્ડ નાઇટ ટુ મેક ધીસ સક્સીડ એન્ડ ટ્રાય ટુ કન્ટ્રીબ્યુટ. કન્ટ્રીબ્યુટ એટલે ફાળો આપવું. ઇન ધ ફિલ્ડ ઓફ સાયન્સ, જેમણે સાયન્સના ફિલ્ડમાં પોતાનો ફાળો આપ્યો છે એમનો પણ આપણે આભાર માનીએ છીએ. આઈ હોપ ધેટ યુ વિલ વોચ એન્ડ ઓબ્ઝર્વ કેરફુલી. હું એવી આશા રાખું છું કે અહીંયા યુ વિલ લિસન હતું ને, આપણે પેલામાં માત્ર સાંભળવાનું હતું, પણ અહીંયા આપણે સાંભળવાની સાથે સાથે શું કર્યું? જોવાનું. સાયન્સ ફેરમાં આવીને શું કરવાનું છે? આપણે જોવાનું છે. વોચ એન્ડ ઓબ્ઝર્વ અને ઓબ્ઝર્વેશન કરવાનું છે. કઈ રીતે? કેરફુલી, એ આપણો જૂનો વર્ડ છે. બીકોઝ ધીસ સાયન્સ ફેર વિલ એડ અ ન્યૂ નોલેજ, બરાબર? આટલી વાત આપણે નવી ઉમેરી. ધીસ સાયન્સ ફેર વિલ એડ અ ન્યૂ નોલેજ એન્ડ વિલ બી હેલ્પફુલ ટુ યુ ઇન યોર ફ્યુચર એઝ વેલ. ભવિષ્યમાં એ તમને ઉપયોગી થશે, બરાબર? થોડી કોમન સેન્સના કારણે આપણે થોડી વાતો અંદર નવી ઉમેરવાની છે. હવે આપણે સાયન્સ ફેર થી શું થાય છે એ દર્શાવીએ છીએ. મોસ્ટ પીપલ થિંક ધેટ સાયન્સ ફેર્સ આર એન ઇવેન્ટ વેર ચિલ્ડ્રન એક્સપ્લેઇન અ વેરી સિમ્પલ એન્ડ મોસ્ટ લાઇકલી ઓબ્ઝર્વડ સાયન્સ ફેર પ્રોજેક્ટ. મોસ્ટ પીપલ થિંક, મોટાભાગના લોકો શું વિચારે છે? સાયન્સ ફેર આર એન ઇવેન્ટ, આ એક એવી ઘટના છે કે વેર ચિલ્ડ્રન એક્સપ્લેન, જ્યાં બાળકો સમજાવે છે, અ વેરી સિમ્પલ, સરળ ભાષામાં. મોસ્ટ લાઇકલી ઓબ્ઝર્વડ સાયન્સ ફેર પ્રોજેક્ટ, અને મોટાભાગના સાયન્સ ફેરના પ્રોજેક્ટને આપણે નિરીક્ષણ કરીએ છીએ. ધેર ઇઝ સો મચ દેટ યુ કેન ગેટ આઉટ ઓફ અ સાયન્સ ફેર. એ બધી જ વાતો ગેટ આઉટ તમે અહીંથી મેળવી શકશો. ગેટ આઉટ ઓફ એટલે કે સાયન્સ ફેરમાંથી તમે બધી જ વાતો ગેટ આઉટ કરી શકશો, મેળવી શકશો. હિયર આઈ એમ ગિવિંગ યુ સમ એક્ઝામ્પલ્સ ઓફ બેનિફિટ્સ ઓફ સાયન્સ ફેર. સાયન્સ ફેર મહત્વનો છે, એના માટે શું કરવું પડશે? આપણે એના બેનિફિટ્સ, ફાયદા બતાવવા પડશે. તો આપણે શું શું કરી શક્યા એ આપણો અનુભવ અહીંયા આપણે રજૂ કરવાનો છે. વી લર્ન અ લોટ ઓફ અબાઉટ સાયન્સ. સાયન્સ વિશેની ઘણી બધી ગેરસમજણ હતી એ દૂર થઈ અને ઘણા નવા કોન્સેપ્ટ આપણે શીખી શક્યા. પ્રેઝન્ટિંગ ઇન ફ્રન્ટ ઓફ અ જજ અલાઉ અસ ટુ ઇમ્પ્રૂવ કમ્યુનિકેશન એન્ડ સોશિયલ સ્કિલ. તમે તમારો પ્રોજેક્ટ શું કરો છો? પ્રેઝન્ટ એટલે રજૂ કરો છો. ઇન ફ્રન્ટ ઓફ કોની સામે? અ જજ, જજની સામે તમે તમારો પ્રોજેક્ટ રજૂ કરો છો. એલાઉ અસ અને એ જજ સામે તમારો પ્રોજેક્ટ રજૂ કરવાની જે તમારી પદ્ધતિ છે એ તમને શું કરી આપે છે? ઇમ્પ્રૂવ કોમ્યુનિકેશન. આપણી જે કોમ્યુનિકેશન સ્કિલ છે અને સોશિયલ સ્કિલ છે એમાં સુધારો થાય છે. વેન અ સ્ટુડન્ટ ફિનિશિસ અ પ્રોજેક્ટ, જ્યારે એક વિદ્યાર્થી પોતાનો પ્રોજેક્ટ પૂરો કરે છે ત્યારે હી ઓર શી ફીલ રિયલી ગ્રેટ અબાઉટ હરસેલ્ફ. એને હરસેલ્ફ અથવા તો હિમસેલ્ફ, પોતાની જાત વિશે એક જબરજસ્ત ગ્રેટનેસનો અનુભવ થાય છે. દેટ સચ અ ચેલેન્જીસ ઇઝ કમ્પ્લીટેડ, જાણે કે એમને કોઈ મોટી એક ચેલેન્જ પૂરી કરી છે. વી કેન મેક અ લોટ ઓફ વન્ડરફુલ એન્ડ બ્રિલિયન્ટ ફ્રેન્ડ્સ થ્રુ સાયન્સ ફેર. સાયન્સ ફેરમાં આપણે જે પ્રોજેક્ટ લઈને ગયા હોય છે એવો જ પ્રોજેક્ટ લઈને બીજી સ્કૂલના બીજા વિદ્યાર્થીઓ પણ આવેલા હોય છે, અને એ જુદા જુદા બ્રિલિયન્ટ વિદ્યાર્થીઓ આપણા મિત્રો બની જાય છે, અને એમના દ્વારા પણ આપણે ઘણું બધું શીખી શકીએ છીએ, બરાબર? આ એના આપણે થોડાક
ફાયદા બતાવે. આ સિવાય પણ જો તમારા ધ્યાનમાં આવતો હોય તો તમે ભાગ લીધેલો હોય તો એનો બેનિફિટ આપણે બતાવી શકીએ. હવે આપણે શું લખીએ છે? ધીઝ આર જસ્ટ અ ફ્યુ ઓફ ધ બેનિફિટ્સ. અહીંયા મેં અ ફ્યુ એટલે થોડાક બેનિફિટ્સ દર્શાવ્યા છે. આઈ કેન થિંક ઓફ ધેટ સાયન્સ ફેર ગીવસ. સાયન્સ ફેર આટલા બેનિફિટ તો આપણને આપે છે એવું મને લાગે છે. એઝ વી ગ્રો ઓલ્ડર, જેમ જેમ આપણે મોટા થઈશું, એન્ડ ડુ મોર સોફિસ્ટિકેટેડ પ્રોજેક્ટ્સ, જેટલા વધારે સોફિસ્ટિકેટેડ પ્રોજેક્ટ બનાવશું, વી મે ટ્રુલી રિયલાઇઝ, ત્યારે આપણને સાચી રીતે ભાન થશે ઓલ ઓફ અધર થિંગ્સ, બીજી ઘણી બધી બાબતો દેટ વી હેવ ગેઇન્ડ ફ્રોમ અવર સાયન્સ ફેર્સ એક્સપિરિયન્સ. એટલે કે જ્યારે આપણે મોટા થઈશું અને ફિલ્ડમાં કોઈ પણ જગ્યાએ કામ કરવા માટે જઈશું, ત્યારે સાયન્સ ફેરમાંથી લીધેલો અનુભવ છે ને એમાંથી આપણે જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એ વસ્તુની સાચું મહત્વ આપણને એ વખતે સમજાશે. ઇફ વી હેડ વર્કડ હાર્ડ ઇનફ, પણ જો આપણે પૂરતી મહેનતથી સખત કામ કર્યું હશે તો, માત્ર કોઈની કોપી કરેલો પ્રોજેક્ટ લઈને ગયા હશું તો એ કોપી કરેલો પ્રોજેક્ટ આપણને કોઈ નવું જ્ઞાન આપશે નહીં, એ આપણને સાચો સાયન્સ ફેરનો અનુભવ પૂરો પાડશે નહીં. એટલા માટે આપણે એવું લખ્યું કારણ કે તમને સાંભળવા આવેલા વિદ્યાર્થીઓ અથવા તો જે કોઈ પણ છે એ જબરજસ્ત મહેનત કરીને પછી જ પોતાનો પ્રોજેક્ટ મૂકવા આવેલા હોવા જોઈએ. ઇફ વી હેડ વર્કડ હાર્ડ ઇનફ વી કુડ ઓલ્સો હેવ અ ગ્રેટ કેરિયર ઇન સાયન્સ. જો આપણે સખત કામ કરીએ છીએ પૂરતી પ્રામાણિકતા સાથે તો વી કુડ ઓલ્સો હેવ અ ગ્રેટ કેરિયર ઇન સાયન્સ, તો સાયન્સમાં આપણી કાર મોટી મહાન કારકિર્દી આપણે બનાવી શકીએ છીએ. આઈ રિયલી હોપ ધેટ, મને ખરેખર એવું લાગે છે કે ઓલ ઓફ અસ વિલ કીપ એન્ટરિંગ ઇન સાયન્સ ફેર્સ. આપણે બધાએ સાયન્સ ફેરમાં પ્રવેશ લીધો છે, વેધર વી વિન ઓર નોટ. પછી એમાં કદાચ આપણે જીતીએ પણ ખરા અને ન પણ જીતીએ. સો ઇફ વી હેવ અ ચાન્સ ટુ પાર્ટિસિપેટ ટુ એની કોમ્પિટિશન, જો આપણને કોઈ પણ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરવાનો ચાન્સ મળે, નોટ જસ્ટ સાયન્સ ફેર, એટલે કે માત્ર સાયન્સ ફેર નહીં એ સિવાય કોઈ પણ કોમ્પિટિશનમાં જો ભાગ લેવાનો આપણને ચાન્સ મળે તો એ લેવો જોઈએ. વી શુડ ગો, ઇટ વિલ ઇમ્પ્રુવ અવર નોલેજ. તો આપણે એ સમજીને ભાગ લેવાનો છે કે એ આપણા નોલેજમાં વધારો કરશે. બરાબર છે? આટલી બાબતો આપણે સાયન્સ ફેરના ઇનોગ્રેશનમાં દર્શાવી જોઈએ. થેન્ક યુ વેરી મચ ફોર લિસનિંગ મી વેરી કામલી એન્ડ કેરફુલી. આઈ થેન્કફુલ ટુ માય ટીચર્સ. બરાબર, અહીંયા આપણે આપણા ટીચર્સનો આભાર માન્યો છે કે જેમણે આપણને શું કર્યું, અહીંયા બોલવા માટે ઊભા કર્યા. આઈ વુડ લાઈક ટુ થેન્ક ઈચ ઓફ યુ ફોર હેવિંગ ચુઝન મી ટુ ગીવ ઇનોગ્રેશન ઓફ સાયન્સ ફેર સ્પીચ. સાયન્સ ફેરના ઇનોગ્રેશનની સ્પીચ આપવા માટે તમે મને તૈયાર કરવા માટે તમારો આભાર. હવે આ જે સ્પીચ છે એ મિત્રો તમારે તમારી જાતે લખવાની છે. એના પછીના વિડીયોમાં આપણે તમને સમજાવીશું કેવી રીતે લખી શકાય, પણ આટલું કામ તમારે તમારી જાતે કરવાનું છે. યુ આર સ્ટુડન્ટ ઓફ 12th સાયન્સ, પ્રિપેર અ સ્પીચ ઓન બેનિફિટ ઓફ પોઝિટિવ એટીટ્યુડ. કોઈ પણ પરિસ્થિતિ સામે મારો એટીટ્યુડ કેવો હોવો જોઈએ તમે તમારી જાતે રફ નોટમાં લખવાનો પ્રયત્ન કરજો. નેક્સ્ટ વિડીયોમાં એ કેવી રીતે લખો એ હું તમને સમજાવીશ.